મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાડસમાન એપ્રોચ રોડ ઉપર અંધારપટ. એપ્રોચ રોડ ઉપર આવેલ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટ જોવા મળ્યું. અનેકવાર આ જ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ગુલ થઈ જાય છે. રાત્રિ દરમિયાન રોજિંદુ અવર જવર કરતા લોકોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળ્યો. એપ્રોચ રોડ ઉપર હોસ્પિટલ, દુકાનો તથા અનેક સોસાયટીઓ આવેલી છે. ચોમાસાની ઋતુ હોય અને અંધારપટને લઈને એપ્રોચ રોડ ઉપર રોજિંદુ અવર જવર કરતા લોકોને ઝેરી જનાવર કરડવાનો ભય રહે છે. રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા દુકાન માલિકો તથા સોસાયટીના રહીશોને પણ ચોરીનો ભય સતાવી રહ્યો છે. પાલિકામાં નિયમિત વેરો ભરતા વિસ્તારમાં જ અવારનવાર સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે. પ્રાંતિજ પાલિકાની કામગીરી ઉપર અનેકો સવાલ ઉઠ્યા. મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાડસમાન એપ્રોચ રોડ ઉપર અંધારપટ. એપ્રોચ રોડ ઉપર આવેલ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટ જોવા મળ્યું. અનેકવાર આ જ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ગુલ થઈ જાય છે. રાત્રિ દરમિયાન રોજિંદુ અવર જવર કરતા લોકોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળ્યો. એપ્રોચ રોડ ઉપર હોસ્પિટલ, દુકાનો તથા અનેક સોસાયટીઓ આવેલી છે. ચોમાસાની ઋતુ હોય અને અંધારપટને લઈને એપ્રોચ રોડ ઉપર રોજિંદુ અવર જવર કરતા લોકોને ઝેરી જનાવર કરડવાનો ભય રહે છે. રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા દુકાન માલિકો તથા સોસાયટીના રહીશોને પણ ચોરીનો ભય સતાવી રહ્યો છે. પાલિકામાં નિયમિત વેરો ભરતા વિસ્તારમાં જ અવારનવાર સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે. પ્રાંતિજ પાલિકાની કામગીરી ઉપર અનેકો સવાલ ઉઠ્યા.